ફલસાણા તાલુકાના બગુમરા ગામની નહેરમાં નાહવા પડેલા ઉત્તરપ્રદેશ ટ્રક ડ્રાઈવર પાણીના વહેણમાં તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું, જેની લાશ ચલથાણ પાસેની નહેરમાંથી મળી આવી હતી. મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના નગલા દેવસેન ગામના રહેવાસી અને સુરત જિલ્લાના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ગોવિંદસિંહ ઉદયસિંહ બગુમરાથી ડિંડોલી સુરત તરફ જઈ રહ્યા ઉકાઈ ડાબા કાંઠાના મુખ્ય કેનાલમાં નાહવા પડ્યા હતા, જેનું નહેરમાં પાણીમાં ગરકાવ થઈ જતા મોત નિપજ્યું હતું. જેઓની લાશ નહેરમાં તણાતા ચલથાણ ગામની સીમાથી પસાર થતી નહેરમાંથી મળી આવતા કડોદરા જીઆરડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ એએસઆઈ સુરેશભાઈએ હાથ ધરી છે.